विद्यार्थी मित्रों, आज प्रकरण नंबर 3 अंदर आपणे लेक्चर नंबर 5 छे ने ए शुरू करीए छीए। ग्या लेक्चर नी अंदर आपणे ड्रिफ्ट वेगनी समझूती लीधी हती अने ड्रिफ्ट वेग विशेनुं सूत्र आपणे तार्या हता। आजे ड्रिफ्ट वेगनुं जे सूत्र छे ए सूत्र परथी आपणे विद्युत प्रवाह अने मोबिलिटीनी समझूती लेवानी छे। અગાઉનું સૂત્ર જે ડ્રિફ્ટ વેગનું તાર્યું હતું એ બરોબર યાદ કરો, તમને જે હોમવર્ક આપ્યું હતું એ હોમવર્ક છે એ યાદ કરો, અને પછી આપણે આ સમજૂતીની અંદર આગળ જઈએ એટલે તમને બહુ જ સરળતાથી આ આખું સૂત્ર છે તે સમજાઈ જશે। પાઠની અંદર બધા પ્રશ્નોની દ્રષ્ટિએ આ સૂત્ર ખૂબ જ અગત્યનું સૂત્ર છે। હા, સૂત્ર તારવ્યા પછી એ સૂત્ર પરથી આધારિત એવા દાખલા અને એમસીક્યુ પણ ઘણા આવે છે, એટલે સૂત્રનું સ્વરૂપ પણ યાદ રાખવું જરૂરી છે। ચાલો, આજનો આપણો પ્રશ્ન છે એ કયો છે? તો જો પ્રશ્ન આપણે અહીંયા તમારી સામે લખ્યો છે કે ડ્રિફ્ટ વેગના સૂત્રનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ આઈ બરોબર એન ઈ એ વી ડી સૂત્ર મેળવો। એમાં આઈ વિદ્યુત પ્રવાહ છે, એન છે એ વાહક તારની અંદર એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની સંખ્યા છે, ઈ છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, એ છે એ જે વાહક તાર તમે લીધો એના આડછેદનું ક્ષેત્રફળ છે, અને ડ્રિફ્ટ વેગ વી ડી એટલે ડ્રિફ્ટ વેગ એ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો। આપણે આ સૂત્ર મેળવવાનું છે, પરંતુ આપણી ટેક્સ્ટબુકમાં અને પરીક્ષામાં પણ આ સૂત્ર પરથી આગળ બે સ્ટેપ મોટો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે, એટલે એ પ્રશ્નનું સ્વરૂપ અહીંયા નથી દેખાડ્યું, પરંતુ આપણે સમજવાનું છે। આપણે તમને ખ્યાલ હોય પાઠ શરૂ કર્યો હોય ત્યારથી એક વાત વારંવાર કહીએ છીએ કે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ વાહક તારની અંદર રહેલા ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિશક્તિ વધે, પરંતુ આ તાપમાનની અસર વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ ઉપર શું થાય એની વાત આપણે ઓમના નિયમમાં કરી હતી કે ભાઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, એમ કરીને મેં સમજાવ્યું હતું, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે તાપમાન, જેમ વાહક તારનું અવરોધનું તાપમાન વધે એમ એની અવરોધકતા છે ને એ વધે છે, અને અવરોધકતા વધે એટલે એને બીજી ભાષામાં એમ કહેવાય કે એની વાહકતા ઘટે છે। તો આ વાતની સમજૂતી પણ આપણે આ પ્રશ્નની અંદર સાથે સાથે લેવાની છે, એટલે એક સાથે બંને પ્રશ્નોની આપણે સમજૂતી લઈએ છીએ। પ્રશ્ન ક્લિયર થઈ ગયો શું છે એ, હવે આપણે એની સમજૂતી લઈએ। તમારી સામે આકૃતિમાં એક વાહક તાર જે છે એનો ડેલ્ટા એક્સ લંબાઈનો એક ભાગ દર્શાવ્યો છે। આ ડેલ્ટા એક્સ જેટલા વાહકના આ વિભાગમાં, એટલે કે આપણે હવે એને નળાકાર કહેશું, કારણ કે વાહક તાર છે એ નળાકાર હોય, બરોબર, આ નળાકારની અંદર એના બે છેડા સાથે આપણે બેટરી જોડીએ એટલે વાહક તારની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન છે એ આપેલા એ વિભાગની અંદર, એટલે કે આટલા વિભાગની અંદર વિદ્યુતીય બળની અસર નીચે એ પ્રવેગિત થશે, અને એ પ્રવેગિત થશે એને કારણે આપણે ચોથા લેક્ચરમાં જે સમજાવ્યું હતું એમ બધા જ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરશે, અને ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલો આ ડ્રિફ્ટ વેગ છે એ જ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે એવી આપણે વાત કરી હતી, બરોબર વિદ્યાર્થી મિત્રો? સારું, તમારી સામે આ એક્સ લંબાઈનો એક નળાકાર આપેલો છે, આ નળાકારની અંદર આ બધા ઇલેક્ટ્રોન છે એ બધા રહેલા છે, બરોબર। હવે તમે આ નળાકારના બે છેડા સાથે બહારથી એક બેટરી છે એ જોડો છો, એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો, જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો એટલે તારમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે। અહીંયા આ જે તાર આપ્યો છે એના આડછેદનું ક્ષેત્રફળ એ છે, આ આડછેદની ડાબી બાજુના ભાગની અંદર એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારની એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, ધારો કે સ્મોલ એન છે, એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારની સંખ્યા સ્મોલ એન છે,
આ વિધાનને ઘણી વખત વિદ્યુતભારની સંખ્યા ઘનતા પણ કહેવાય, અને વિદ્યુતભારની સંખ્યા ઘનતા છે એને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવાય, સ્મોલ એન વડે દર્શાવાય, અને એનો એકમ 1/m³ છે. એટલે સંખ્યા ઘનતાનો એકમ શું થાય એની માહિતી મેં તમને આપી. જ્યાં એન શું છે તો કે આપેલા આ જે વાહક તાર છે એ વાહક તારના આડછેદની ડાબી બાજુ એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની સંખ્યા. જો એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની સંખ્યા સ્મોલ એન હોય તો આપેલા કદમાં રહેલા વિદ્યુતભારની સંખ્યા કેટલી? તો કે ભાઈ આપેલું કદ કેટલું છે? તો કે કદ તમારે જોતું હોય તો ક્ષેત્રફળ અને લંબાઈ, અથવા તો ક્ષેત્રફળ અને અંતરનો ગુણાકાર કરવો પડે. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે, અંતરનો એકમ મીટર છે. મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ મીટર ક્યુબ થાય, અને મીટર ક્યુબ છે એ કદનો એકમ છે. એટલે તમારે કદ જોતું હોય તો તમારી પાસે આપેલા વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ અને આપેલા વાહક તારની લંબાઈ ડેલ્ટા એક્સ હોવું જોઈએ. એટલે આપણે એવું કહીએ કે ભાઈ જો એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની સંખ્યા સ્મોલ એન હોય તો આપેલા કદની અંદર રહેલા વિદ્યુતભારની સંખ્યા કેટલી, તો મારે એન ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ કરવું પડે. એન ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા એક્સ કરીએ એટલે ડેલ્ટા એક્સ લંબાઈની અંદર રહેલા આ બધા જ વિદ્યુતભારોની મને સંખ્યા મળી જાય. અહીંયા વિદ્યુતભાર એટલે કે કોણ? ઇલેક્ટ્રોન. ડેલ્ટા ટી સમયમાં આ બધા જ વિદ્યુતભાર છે એ વાહક તારના આડછેદમાંથી બહાર આવશે, એટલે કે ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરશે, પરિણામી વેગ પ્રાપ્ત કરશે, અને એને કારણે આપણને બાહ્ય પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ મળશે. તો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે એકમ કદ દીઠ રહેલા તારની એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની સંખ્યા ગુણ્યા આપેલા તારનું આ અંતર કદ, બરોબર? અંતર ગુણ્યા ક્ષેત્રફળ કરીએ એટલે આપણને કદ મળી જાય. આ વાત આપણે અહીંયા આવી રીતના શબ્દોની અંદર રજૂ કરી છે. બરોબર સમજવાનો પ્રયત્ન કરો. બરોબર કે જો ધાતુમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ એન હોય તો એ ઇન્ટુ ડેલ્ટા એક્સ, એટલે કે ડેલ્ટા એક્સ બરોબર કેટલું? તો કે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ કે અંતર બરોબર શું થાય? વેગ ગુણ્યા સમય. આપણે ડેલ્ટા ટી જેટલા સમયમાં પ્રાપ્ત થતો વિદ્યુત પ્રવાહ જાણવો છે, બરોબર? એટલે કે અંતર ડેલ્ટા એક્સ બરોબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે કે અહીંયા ડેલ્ટા એક્સ લખ્યું છે ને ભાઈ, એ ડેલ્ટા એક્સની આ જે કિંમત છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને એ ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. એ કેટલી મળે? તો કે એન ઇન્ટુ એ ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં એન શું કીધું મેં? એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની સંખ્યા. આપેલું કદ કેટલું? તો કે આપેલું કદ એટલે એ ઇન્ટુ વીડી ડેલ્ટા ટી. એકમ કદમાં આટલું હોય તો આટલા કદમાં કેટલું, એટલે કે ગુણાકાર કરવાનો, એ કરી નાખ્યો, બરોબર? એટલે આટલા કદની અંદર રહેલા વિદ્યુતભારની સંખ્યા મળી. હવે આટલી સંખ્યાની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય તો આ બધા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સ્મોલ ઈ હોય તો ભાઈ એન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે સ્મોલ ઈ ઇન્ટુ એન. એવી જ રીતે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જો સ્મોલ ઈ હોય તો આટલા કદમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે આટલા કદમાં રહેલા બધા વિદ્યુતભારની સંખ્યા ગુણ્યા સ્મોલ ઈ. એટલે આપણને આપેલા તારના આ વિભાગમાં એટલે કે ડેલ્ટા એક્સ જેટલી લંબાઈની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર મળી જાય. એ સમજૂતી આપણે અહીંયા આપી છે કે જો દરેક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સ્મોલ ઈ હોય તો ડેલ્ટા ટી સમયમાં આપેલ આડછેદમાંથી, એટલે કે આ આડછેદમાંથી આ બાજુ પસાર થતો વિદ્યુતભાર કેટલો થાય?
તો કે વિદ્યુતભારની કુલ સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? સ્મોલ e. વિદ્યુતભારની કુલ સંખ્યા કેટલી? તો કે n ઇન્ટુ a ઇન્ટુ vd ઇન્ટુ ડેલ્ટા t. એટલે કે ડેલ્ટા q જેટલો વિદ્યુતભાર આની અંદર વિદ્યુત ક્ષેત્રની અસર નીચે આવી જશે અને બધા જ વિદ્યુતભારો ડેલ્ટા t સમયની અંદર vd જેટલો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરશે અને આ વેગને કારણે આપણને બાહ્ય પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ મળશે એમ આપણે કહીએ છીએ. આથી કરીને અહીંયા ડેલ્ટા q લખ્યું છે, અહીંયા ડેલ્ટા t છે. આ ડેલ્ટા t ડેલ્ટા ક્યુના છેદમાં લઈ જઈએ તો અહીંથી ડેલ્ટા t નીકળી જાય, બરાબર. આથી કરીને ડેલ્ટા q અપોન ડેલ્ટા t આ સૂત્રની અંદર ડેલ્ટા ક્યુના છેદમાં લખી નાખ્યું તો શું વધ્યું? તો કે તો આપણને વધ્યું n a e v d. આ v d એટલે ડ્રિફ્ટ વેગ છે ને. વેગ કેવો હોય તોય ચાલે, કારણ કે હવે તમને ખ્યાલ છે કે આની અંદર આપણે જ્યારે જ્યારે વેગની વાત આવશે ત્યારે ત્યારે વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જ છે એમ કહેવાય, બરાબર. કોઈ વાંધો નહીં. તમે જાણો છો પાઠની શરૂઆતમાં જ આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી હતી, સ્થાયી વિદ્યુત પ્રવાહ, અસ્થાયી વિદ્યુત પ્રવાહ, બરાબર, સરેરાશ વિદ્યુત પ્રવાહ. આજે બધી વાત કરી હતી ત્યારે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખ્યું હતું, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આઈ, બરાબર છે ને મિત્રો? હા, એટલે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી છે એને વિદ્યુત પ્રવાહ કહેવાય. આથી કહીને વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણને મળ્યું આઈ બરોબર એન એ ઈ વી. આ વિદ્યુત પ્રવાહનું ખૂબ જ અગત્યનું સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી આપણે હજી બીજા સૂત્ર તારવવા છે, પરંતુ આ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે અગાઉ પ્રવાહ ઘનતાના અંદર વાત કરી હતી ને ભાઈ, એવી જ વાત મારે તમને અહીંયા થોડીક કરવી છે. તમારે પણ તમારી રીતે આવું કંઈ કંઈક ગોઠવતા રહેવાનું વાંચતી વખતે, જેથી કરીને યાદ રાખવામાં સરળતા રહે અને તમને એ વાંચવાનું ગમે અને જ્યારે એમસીક્યુ કે દાખલા ગણતા હો તો એ સૂત્ર તરત જ તમારી ફાઇલમાંથી બહાર આવે. આ ફાઇલમાંથી બહાર લાવવાનું એ મહત્ત્વનું છે. તમે બધું સ્ટોર કર્યા કરો પણ સમય પ્રમાણે જો એ ફાઇલ ન જડે ને ફાઇલમાંથી ફાઇલ ઓપન ન થાય તો ચાલે મિત્રો? ન ચાલે. એના માટે એ દરેકને અલગ અલગ પાસવર્ડ આપણી ભાષામાં આપવાના. હું કહેવા માંગુ છું તમને હવે ખ્યાલ આવશે. જો વિદ્યુત પ્રવાહનું સૂત્ર તો ભાઈ મળી ગયું, હવે આ પાછું યાદ તો રહેવું જોઈએ ને, કારણ કે તમારે એમસીક્યુ સોલ્વ કરવા છે કે દાખલા ગણવા છે ત્યારે આવી રીતના થિયરી બધી લખવાની નથી, પણ સૂત્ર પહેલાં યાદ કરવાનું છે. તો સૂત્ર આવી રીતના યાદ કરવાનું, આ જ્યાં શક્ય હોય ત્યાં સૂત્ર સાથે આવી ક્રિયા કરજો, મજા આવશે. કેમ? પ્રવાહ ઘનતાના સૂત્રમાં આપણે કીધું હતું આઈ બરોબર જા, એટલે કે જે એ, એટલે આપણને પ્રવાહ ઘનતા કરંટ ડેન્સિટીનું સૂત્ર યાદ રહી ગયું. આઈ બરોબર જા એટલે કે જે બરોબર આઈ અપોન એ. જ્યારે જ્યારે ઉપયોગ આવે ત્યારે ફટરત ફટ કરતું યાદ કરવાનું, આઈ બરોબર જા, જે એ, આઈ બરોબર જા, બરોબર. એવી રીતના જો સમજો, ખાલી સમજવા માટે છે આ, યાદ રાખવા માટે. આઈ બરોબર એન એ ઈ વી, એમાં એન શું છે આપણને ખ્યાલ છે, એ શું છે એ તમને ખ્યાલ છે, સ્મોલ ઈ શું દર્શાવે છે એ ખ્યાલ છે, અને વી ડી એટલે કે એને આપણે વેગ વી કહીએ. તો હું તમારી સામે એ વાત આવી રીતના મૂકીશ. આઈ બરોબર જો અહીંયા લખું છું આઈ એન ઈ એ અને વી, વી ડી ની બદલે વી લખ્યું. હવે કોઈક સરસ મજાની એક ગાડી લઈને આવ્યું છે ફોર વ્હીલ, એટલે આપણે બધા વાત કરતા હોય જોયું એની ગાડી કેવી છે, એની ગાડી કેવી છે. આપણે કહે ભાઈ જેવી હોય એવી, આપણે શું ભાઈ એની ગાડી છે ને ભાઈ સારી હોય, નબળી હોય, વધુ કિંમતની હોય, ઓછી કિંમતની હોય, ગમે એવી છે એની છે. આપણે એની વાત કરવામાં આપણે છાના માના ભણવા બેસી જાઓ, બરાબર. ત્યાં પાછું ફરી વખત પૂછે એ કેવી છે, કે ભાઈ જેવી હોય એવી જવા દો ને ભાઈ. આવી વાતો કરતા હોય એના સંદર્ભમાં આ યાદ રાખવાનું. આ નાની એવી વાતો કામ કરી જેથી કરીને હવે હું જે કહેવાનું છું ને એ તમને યાદ રહે. આઈ બરોબર તો બોલવાનું આવી રીતે, આઈ બરોબર એન ઈ એ વી, બરોબર. હવે સ્પીડમાં બોલવાનું આઈ બરોબર એન ઈ એ વી. હવે એની ગાડી કેવી છે એમ આપણે જ પડતા, પણ એની એવી, હું એની એવી યાદ રહી ગયું. આઈ બરોબર
એન ઈ એવી, બરાબર છે, આઈ બરાબર એન ઈ એવી, બસ હવે યાદ રાખવાનું, આઈ બરાબર એન ઈ એવી, અહીંયા વી એટલે વી ડ્રિફ્ટ વેગ છે. કહેવાનો અર્થ માત્ર એટલો છે વિદ્યાર્થી મિત્રો, સૂત્રોને કોઈ કોઈક વાર આવી રીતના યાદ રાખવા એટલે જ્ઞાન સાથે ગમ્મત થતી જાય. અને આ આપણે કરીએ છીએ એવું નહીં, ફિઝિક્સની અરે જ્ઞાન સાથે ગમ્મત સંકળાયેલું છે. એટલે જ વિચારો, આપણે અવરોધનો એકમ ઓમ લખ્યો તો અવરોધના વ્યસ્ત વાહકત્વનો એકમ મોહ લખ્યો, ઓમ જે હતું એને મોહ તરીકે લખ્યો, એ જ્ઞાન અરે ગમ્મત જ થઈ. મોહ એટલે હું, એ જે ઓમ લખ્યું હતું એના સ્પેલિંગ આવી રીતના લખી નાખ્યા એટલે મો. તો જ્ઞાન સાથે ગમ્મત ફિઝિક્સે સ્વીકારેલી છે, એટલે જ ફિઝિક્સ ભણવાની ખૂબ મજા આવે છે, સમજ્યા વિદ્યાર્થી મિત્રો. એટલે જ ફિઝિક્સની અંદર તમને રસ પડે છે અને ફિઝિક્સના સૂત્રોમાં તમે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધો છો, બરાબર ને? એટલે આવું જ્યાં તમારું મન માને ત્યાં આવું કરો. બોલો ભાઈ, ચાલો કયો જોઈ, આઈ બરાબર, હા સાબાશ લ્યો, હા કેવું આવડી ગયું, કયો જોઈ, આઈ બરાબર, તો કે આઈ બરાબર તો સાહેબ બે સૂત્ર આપણે લઈએ એવા, આઈ બરાબર એની એવી ને આઈ બરાબર જા, જા એની એવી, જા એની એવી, આઈના બે સૂત્રો, આઈ બરાબર જા અને આઈ બરાબર એની એવી. હવે કોઈક વાર દાખલો ગણવાનો હોય, એમસીક્યુ સોલ્વ કરવાના હોય, એકમ લખવાના હોય સૂત્ર ઉપરથી, કે પારિમાણિક સૂત્ર તરાવવાનો હોય, કયો જોઈ, આ સૂત્ર કાયમ ખાતે યાદ રહે કે નહીં? ઓકે, તમારો બધાનો આભાર, તમને ગમ્યું ને એટલે બરાબર, સારું. ચાલો હવે જો આ આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે ને ભાઈ, એ તારવ્યું. હવે વિદ્યુત પ્રવાહના આ સૂત્રની અંદર અગાઉ આપણે તારવેલા જુદા જુદા સૂત્રોની કિંમત મૂકી અને આપણે ડ્રિફ્ટ વેગ અથવા તો અવરોધકતા અને તાપમાન સાથેનો સંબંધ છે ને એ મિત્રો મેળવી શકીએ છીએ. હવે હું તમને એ તરફ લઈ જાઉં છું. કોઈક વાર વધુ માર્કની અંદર કોઈ પ્રશ્ન પૂછાય તો એમાં થોડુંક આપણે એના જવાબમાં એડ કરવું પડે, ઉમેરવું પડે, એ અર્થમાં. સારું, આને આપણે સમીકરણ નંબર 1 કીધું, આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી ગયું. પછી મેં શું લખ્યું છે જો જોઈ, પરંતુ આપણે જાણીએ છીએ કે, સમજાણું ભાઈ, આવું લખવાનું આપણે સમજવા માટે, પરીક્ષામાં પૂરી વિગત આપવાની હોય, યાદ રાખવા માટે ટેકનિકનો ઉપયોગ કરવાનો, સમજવા માટે મગજનો ઉપયોગ કરવાનો અને આનંદ સાથે ભણવાનું છે, નો ટેન્શન. પરંતુ આપણે જાણીએ છીએ કે VD એટલે કે ડ્રિફ્ટ વેગનું સૂત્ર જે આપણે લેક્ચર નંબર 4માં તાર્યું હતું તે શું છે, લખ્યું છે ને, યાદ આવ્યું ભાઈ? હા, ત્યાં વચ્ચે બેઠા એ ધ્યાન આપો છો ને ભાઈ, બરોબર. સારું, VD બરોબર કેપિટલ ઈ ઇન્ટુ સ્મોલ ઈ અપોન એમ ઇન્ટુ ટો. ટો શું છે? રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન ટાઈમ યાદ આવે છે ને, એક્શનથી સમજી ગયા ને, બરાબર. રિલેક્સ થવાનું, રિલેક્સેશન ટાઈમ છે ઇલેક્ટ્રોનનો, બે અથડામણ વચ્ચેનો. આ બધી વાતો યાદ કરવાની એટલે ભણતી વખતે આપણને અહેસાસ થાય, હા રિલેક્સ થયા, આ ઈ ટાઈમ. ઓકે, VD બરાબર ઈ ઇન્ટુ ઈ અપોન એમ ઇન્ટુ ટો છે. VD આ જે કિંમત છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા મૂકી દેવાની છે. અહીંયા જો એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો સૂત્ર આપણને જો આ પ્રમાણે મળે ભાઈ, આ VD આ જે કિંમત હતી એ મૂકી દીધી, બરાબર. આ ઈ છે એ અંદર આની સાથે ગુણાય એટલે ઈની બદલે શું થઈ જાય, N² અહીંયા આઈ છે એ આઈને આ બાજુ પક્ષાંતર કરી અને છેદમાં લઈ જાઓ, આઈ અપોન એ, તો આપણને સૂત્ર મળે I upon A is equal to N² E upon M into relaxation time tau. ઉતાવળા થાવમાં હું સમજી ગયો છું, તમને યાદ આવી ગયું કે સાહેબ I upon A બરાબર તો કરંટ ડેન્સિટી એટલે કે પ્રવાહ ઘનતા જે થાય, તમને યાદ આવી ગયું? બસ, તો તમને યાદ આવ્યું તો આપણે લખી નાખીએ, આ તો વધારે સારું. ચાલો, તો આઈ અપોન એની જગ્યાએ આપણે જે લખી નાખ્યું, જે છે એ પ્રવાહ ઘનતા એટલે કે કરંટ ડેન્સિટી બતાવે છે, એટલે આપણને આ પ્રવાહ ઘનતાનું આવું એક સૂત્ર મળ્યું ભાઈ, એને સમીકરણ નંબર 2 કીધું. પ્રવાહ ઘનતાનું આ એક સૂત્ર થોડું છે, લેક્ચર નંબર 4માં તમે યાદ કરો આપણે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવ્યું હતું,
બરોબર કે નહીં? અને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ જે બરોબર સિગ્મા ઇન્ટુ કેપિટલ ઈ હતું, એમાં સિગ્મા એ દ્રવ્યની વાહકતા, કેપિટલ ઈ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર, અને જે કરંટ ડેન્સિટી. તો આ પ્રવાહ ઘનતાના બે સૂત્ર મળ્યા ને ભાઈ. એક સૂત્ર આપણને અહીંયા મળ્યું અને બીજું પ્રવાહ ઘનતાનું સૂત્ર જે બરોબર સિગ્મા ઇન્ટુ ઈ તો હતું જ, બરોબર. હવે બહુ કામ સહેલું થઈ ગયું. કેટલું સરળ છે ફિઝિક્સ, કયો જોઈએ સમજવું, એકાદ બે વખત લખો એટલે યાદ રહી જાય. આ જે સમીકરણ છે, આ બંને સમીકરણની જો સરખામણી આપણે કરીએ તો જે સાથે જે, કેપિટલ ઈ સાથે કેપિટલ ઈ, અને સિગ્માની સાથે આ કૌંસમાં રહેલું પદ છે ને એ આવ્યું. જો આ છે ને કૌંસમાં રહેલું પદ છે ને એને સિગ્મા કહેવાય. આ બંનેની સરખામણી કરો એટલે એટલે તમને સિગ્મા બરોબર તમે આ લખી શકો. બોલો, સરળતાથી આવી ગયું કે નહીં? આપણે નથી કહેતા બગાસું ખાયું ને ત્યાં પતાસું પડ્યું, મીઠું લાગ્યું, કેટલું સરળ છે જો. એટલે આપણે અહીં લખી નાખ્યું સિગ્મા બરોબર એન ઈ સ્ક્વેર અપોન એમ ઇન્ટુ ટો, એન ઈ સ્ક્વેર અપોન એમ ઇન્ટુ ટો. હવે સિગ્મા છે એ વાહકતા કહેવાય. વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત છે. કોઈક વાર આપણને અવરોધકતાની વાત કરે તો આ વાહકતાનું કન્ડક્ટિવિટીનું જે સૂત્ર મળ્યું એનો વ્યસ્ત કરવાથી અવરોધકતા એટલે કે રઝિસ્ટિવિટી મળે. તો આનો વ્યસ્ત કરો તો આપણને અવરોધકતા મળે, અને અવરોધકતા બરોબર સૂત્ર આવું મળે. જે છેદમાં હતું એ અંશમાં વયું જાય, અંશમાં હતું એ છેદમાં વયું જાય. એમાંય પાછું જો આ કૌંસમાં રહેલા બધા જ પદો છે ને ભાઈ એ અચળ છે. એમ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન, એન એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની સંખ્યા એટલે કે સંખ્યા ઘનતા, અને સ્મોલ ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. આ કૌંસમાં રહેલા બધા જ પદો અચળ છે. એનો સીધો અર્થ એવો થયો કે અવરોધકતા છે એનો આધાર આની ઉપર જ થયો ને ભાઈ. એટલે અવરોધકતા રઝિસ્ટિવિટી પ્રપોર્શનલ ટુ, ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ રિલેક્સેશન ટાઈમ. એટલે કે અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જેમ તાપમાન વધારો એમ વાયુના અણુની ગતિશક્તિ વધે, વાયુના અણુની ગતિશક્તિ વધે એટલે અથડામણો છે ઝડપથી થવા માંડે. અથડામણો ઝડપથી થવા માંડે તો બે અથડામણો વચ્ચેનો ઓલો સરેરાશ સમયગાળો ઘટે, અને જો બે અથડામણો વચ્ચેનો સમયગાળો ઘટે તો અવરોધકતા વધે. કેમ? કારણ કે અવરોધકતા અને રિલેક્સેશન ટાઈમ વચ્ચે કેવો સંબંધ થયો? વ્યસ્ત સંબંધ. આ તાપમાન વધાર્યું ને એટલે રિલેક્સેશન સમય ઘટ્યો, અને રિલેક્સેશન સમય ઘટ્યો ને એટલે અવરોધકતા વધી. તો હવે સીધું જ કહેવાય કે નહીં? કયો જોઈ, શું કહેવાય સીધું? સીધું આવી રીતના કહેવાય કે જેમ તાપમાન વધે ને એમ અવરોધકતા વધે, અને અવરોધકતા વધે એટલે અવરોધ વધ્યો કહેવાય. એટલે આપણે આવું કહીએ છીએ કે જેમ ધાતુ પદાર્થોનું તાપમાન વધારવામાં આવે તેમ તે ધાતુ પદાર્થ તે તારનો વિદ્યુત અવરોધ વધે છે. સરસ મજાની વાત આપણે અહીંયા કરી, બરોબર. અહીં સુધીનું આપણને સમીકરણ નંબર 3, 4 કે 5 સુધીનું આપણને પૂછે તો સમીકરણ નંબર 1 થી આગળ એટલું વધવાનું, બરોબર. ખૂબ જ સરસ. હવે એક નાનો એવો બીજો મુદ્દો પણ લેવો છે. પ્રકરણ નંબર 3ની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, ઘણા બધા આગળ નીકળી ગયા છીએ. મૂળ કન્સેપ્ટ જે કહેવાય ને પાયાના, એ લગભગ આપણે બહુ જ છણાવટપૂર્વક ચર્ચા દ્વારા સોલ્વ કર્યા છે. અગાઉના બધા લેક્ચર પાછા જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે જોઈ જાઓ, બરોબર. વારંવાર જુઓ જેથી કરીને દરેક લેક્ચરની કન્ટિન્યુટી રહે. હોમવર્ક નિયમિત કરો, નોટ સરસ મજાની બનાવો. ટેક્સ્ટબુક તમને બધાને મળી ગઈ છે, ટેક્સ્ટબુકની અંદર વાંચો, અને જ્યાં તમને સહેજ પણ એવું લાગે ત્યાં નોંધ કરી, અને જ્યારે આપણે તમારા સંપર્કની અંદર જ્યારે બધા ફોન દ્વારા કે વોટ્સએપ દ્વારા કે અથવા તો કોઈ પણ દ્વારા આવીએ ત્યારે તમારે એ પ્રશ્નો અમને પૂછી અને સોલ્વ કરો, બરાબર. ખૂબ સરસ કામ થઈ રહ્યું છે, સમજો. હા, માત્ર તમારે એની અંદર 100% તમારું આપવાનું છે, અને સ્વેચ્છાએ આનંદથી.
ચાલો હવે નવો મુદ્દો આપણે સમજી રહ્યા છીએ. મોબિલિટી એટલે શું સમજાવું. હવે આપણે અત્યારના આ બધું મોબાઈલ દ્વારા તો કરીએ છીએ, મોબાઈલ મોબાઈલ મોબાઈલ. તમે મને ઈ કયો જોયું, મોબાઈલ એટલે શું એનું ગુજરાતી શું થાય? મોબાઈલ એટલે આમ પૂછીએ ને તમે કહે સાહેબ મોબાઈલ એટલે ફોન. નહીં, ફોન તો ફોન, મોબાઈલ એટલે ટુ મોબાઈલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, હરતું ફરતું. હવે આ એવું મોબિલિટી, બરોબર. મોબિલિટીનું ગુજરાતી થાય ગતિશીલતા. તમે જાણો છો કોઈ પણ પદાર્થ, પછી તે ધાતુ સ્વરૂપે હોય, અલા સોરી, તે ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય કે વાયુ સ્વરૂપે હોય, બરોબર, એની અંદર વિદ્યુતનું જ્યારે વહન થતું હોય, બરોબર, ત્યારે એમાં થતું વિદ્યુતનું વહન છે એ એની અંદર રહેલા ગતિશીલ વિદ્યુત ભારોને કારણે થાય છે. ગતિશીલ વિદ્યુત ભારો એટલે જો તમે ધાતુની વાત કરો તો એમાં ગતિશીલ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય. ધાતુની અંદર ગતિશીલ વિદ્યુત ભારો એટલે કે મોબાઈલ ધારકો. મોબાઈલ કોણ હોય ધાતુની અંદર? તો કે ઇલેક્ટ્રોન, બરોબર. પછી વિદ્યુત દ્રાવણ અને આયનીકરણ પામેલા વાયુમાં મોબાઈલ કોણ હોય, મોબાઈલ ધારકો, વિદ્યુત પ્રવાહનું વહન કોણ કરતું હોય? તો કે વિદ્યુત દ્રાવણ અને આયનીકરણ પામેલા વાયુમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા અને ધન આયનો દ્વારા થતું હોય છે. ખાસ યાદ રાખવાનું, બરોબર. અને પછી આપણે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક, એટલે એક એવા પદાર્થો કે જે અમુક સંજોગોમાં વાહક તરીકે વર્તે છે, અમુક સંજોગોની અંદર અવાહક તરીકે વર્તે છે. આથી એ સંપૂર્ણ ધાતુ પણ ન કહેવાય, સંપૂર્ણ અધાતુ પણ ન કહેવાય, માટે એને અર્ધધાતુ કહેવાય, અર્ધવાહક કહેવાય. આ અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થતું હોય? એની અંદર મોબાઈલ ધારકો કોણ છે, બરોબર, એમાં કોને લીધે મોબિલિટી મળે છે, બરોબર. તો કે એનો જવાબ આપણે આપવાનું ઇલેક્ટ્રોન દ્વારા અને હોલ દ્વારા. આની વિશેષ સમજૂતી આપણે ફિઝિક્સની અંદર ભાગ બે પ્રકરણ નંબર 14માં આવશે. અત્યારના એની કોઈ જરૂર નથી, પણ આ કેવા કેવા પદાર્થોની અંદર વિદ્યુતનું વહન કોના કોના દ્વારા થતું હોય છે એની વાત કરી. હવે આ મોબિલિટી એટલે શું? તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ને ભાઈ, ત્યારે જ આ બધા મોબિલિટી પ્રાપ્ત કરે. બાકી એ પહેલાંની તો એની મોબિલિટી હોય ખરી, પણ આપણા સંદર્ભમાં વિચારીએ તો એનો સરેરાશ વેગ શૂન્ય કહેવાય. અને સરેરાશ વેગ શૂન્ય કહેવાય, વેગ શૂન્ય કહેવાય તો મોબિલિટીની ક્યાં વાત કરવી? એટલે તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એ પછીની એની મોબિલિટી આપણા માટે કામની છે. એટલે આપણે એની મોબિલિટી લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્ર પછીની નક્કી કરવાની, બરોબર. એટલે મોબિલિટીની વ્યાખ્યામાં તમે લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે ને એ આવી જાય. અને મોબિલિટી એટલે જ એની ગતિશીલતા, અને ગતિશીલતા એટલે જ એને ગતિ કરવાની ક્ષમતા, અને એટલે જ એનો ડ્રિફ્ટ વેગ. કેટલું સરળ છે, એકબીજા પર આધારિત. આ બધી બાબતને ધ્યાનમાં રાખીને મોબિલિટી નામની ભૌતિક રાશિની વ્યાખ્યા આવી રીતના આપેલી છે. જો શું વ્યાખ્યા આપી છે જો, આ બરોબર ને? હા, વ્યાખ્યા આ પ્રમાણે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગના મૂલ્યને મોબિલિટી કહે છે. હવે આપણે અગાઉ શીખવાડ્યું હતું કે નહીં કે એકમ શબ્દ આવે એમાં દીઠ શબ્દ આવે ત્યારે એ ભૌતિક રાશિ છે ને એ છેદમાં હોય. બસ કામ સરળ. મોબિલિટીને સંકેતમાં મ્યુ વડે દર્શાવાય. એટલે આ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા ઉપરથી આપણે મોબિલિટી મ્યુનું સૂત્ર લખવું હોય તો મ્યુ બરાબર વીડી અપોન ઈ થાય. આ વીડી એટલે પાછો ડ્રિફ્ટ વેગ, હો, અને ઈ ડ્રિફ્ટ વેગ વીડી એટલે પાછો કયો? તો કે જો અહીંયા વીડી બરાબર હું અહીંયા લખેલું જ છે, તાજું જ છે, અગાઉ સૂત્રય તાર્યું છે, બરાબર. હવે આ ઈ બરાબર એક લઈ લો તો જે ડ્રિફ્ટ વેગ છે એને જ મોબિલિટી કહેવાય. ઈ બરાબર એક લઈ લો એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગના મૂલ્યને તેની મોબિલિટી કહેવાય. તેને સંકેતમાં મ્યુ વડે દેખાડાય. અહીંયા વેગનો એકમ લખી નાખો, અહીંયા વિદ્યુત ક્ષેત્રનો એકમ લખી નાખો અને એનું સાદું રૂપ આપો એટલે તમને મોબિલિટી છે એનો એકમ મળે મીટર સ્ક્વેર પ્રતિ
વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, આ બધા એકમ મળે એટલે પારિમાણિક સૂત્ર તો બનાવવાના જ. પારિમાણિક સૂત્ર તરત જ આ લેક્ચર પૂરું થાય ને એટલે બનાવવા માંડો, આવડી જવું જોઈએ. બરોબર, એકમ આવી ગયો. મોબિલિટીનો એકમ શું છે? મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. સીજીએસમાં લખવું હોય તો મીટર સ્ક્વેરની બદલે સેન્ટીમીટર સ્ક્વેર આવે ભાઈ. હવે આ તો બધી ખબર છે તમને. બરોબર, હવે જો આપણને આ મોબિલિટીનું સૂત્ર મળ્યું, એમાં ડ્રિફ્ટ વેગનું સૂત્ર જે આપણે જાણીએ છીએ એની કિંમત મૂકી દો, એક ઉપરથી બીજું સૂત્ર મળે. આ જે બધી મહેનત કરી એને કેશ કરી લઈએ છીએ આપણે, આપણી યાદશક્તિની અંદર દાખલ કરી દેવી છે કેશ કરવું એટલે. બરાબર, એટલે અહીંયા ડ્રિફ્ટ વેગ VD નું આ જે મૂલ્ય છે એ તમે મૂકી દો તો તમને મોબિલિટી μ નું સૂત્ર આ પ્રમાણે મળે. મોબિલિટી μ બરોબર E into τ upon m. બરોબર, આ મોબિલિટીના બે સૂત્ર થયા. બરોબર મિત્રો, મોબિલિટીનું એકાદું સૂત્ર હજી પણ સાથે સાથે જોઈ લઈએ એટલે આપણે આજનું જે કામ છે ને એ બહુ સરસ રીતે પૂરું થાય. એટલે જ મેં જો અહીંયા લખ્યું છે કે હવે જે છે એ વધારાનું છે, પણ વધારાનું એટલે એને પાકું ન કરવું એમ નહીં, આપણા અભ્યાસક્રમમાં તો છે જ. આપણો અભ્યાસક્રમ એટલે સળંગ ગણી લેવાનો, ટેક્સ્ટ બુક ગણી લેવાની, JEE ગણી લેવાનું, નીટ ગણી લેવાનું, ગુજકેટ ગણી લેવાનું, અને આપણે તો એ બધાના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ. એટલે આ એક લેક્ચર ભરો ને એની અંદર આ બધાની વાત આવી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર પ્રેક્ટિસ કરો એટલે આ બધું એમાં જ આવી જશે. એક પણ સૂત્ર આપણે આમાંથી જવા દેશું નહીં. આપણા અભ્યાસક્રમ ટેક્સ્ટ બુકમાં હશે એ લેશું, અને કોઈક એવો મુદ્દો કે જે JEE નીટમાં લાગુ પડતો હશે તો એ લઈ લેશું. બરાબર, હવે જો આપણને ખબર છે કે સિગ્મા બરાબર, આપણે જો અહીં સૂત્ર તારવેલું છે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ નંબર 3, સિગ્મા બરાબર આ સૂત્ર છે એ જ મેં લખ્યું છે, N E² τ upon m. એના ઉપરથી તમારે E into τ upon m E into τ upon m આઈનાંદ રાખો અને બાકીનું વધે આ બાજુ લઈ લીધું. તો આને તો શું કહેવાય? તો કે આને તો સાહેબ તમે હમણાં બોક્સ કરીને જ બતાવ્યું, E into τ upon m E into τ upon m એને મોબિલિટી કહેવાય. તો એનો અર્થ હોય જો આને મોબિલિટી કહેવાય ભાઈ, તો કે હા, શેના વડે દેખાડાય? μ વડે. બરોબર, તો આની જગ્યાએ μ લખી શકાય? તો કે હા, એટલે આપણે μ લખી નાખ્યું. એટલે મોબિલિટીનું ત્રીજું સૂત્ર સ્વરૂપ આપણને મળ્યું. એટલે મોબિલિટી μ બરાબર σ upon ne. મોબિલિટી μ બરાબર σ upon ne. હવે અહીંયા અર્ધવાહકની અંદર તો મોબિલિટી બે મોબાઈલ ધારકોને કારણે મળે, એક ઇલેક્ટ્રોન દ્વારા અને હોલ દ્વારા. તો અર્ધવાહકની કુલ મોબિલિટી લખવી હોય તો કેટલી લખવી? તો કે જો અર્ધવાહક માટે કુલ મોબિલિટી લખવી હોય તો ઇલેક્ટ્રોન માટે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન લખવું પડે, હોલ માટે અહીંયા μH લખ્યું છે ભાઈ, તમારે નંબર ઓફ H લખવું પડે, બસ બીજું કાંઈ નહીં. આ જે સૂત્ર છે એની અંદર તમારે અર્ધવાહક માટેની મોબિલિટી કીધું હોય તો મારે આ બેનો સરવાળો કરવો પડે. બરાબર, આ વાત પાછી આપણે પ્રકરણ નંબર 14માં રિપીટ થવાની છે. એ પહેલાં આને લગતા MCQ આવે છે, આના ઉપરથી પણ અલગથી એક નવો એકમ પણ લખી શકાય, આ બધું તમે જાણો છો. બરાબર, સારું, આજના દિવસે આજના આ લેક્ચરમાં લેક્ચર નંબર 5માં આપણે સૂત્રની તારવણી કરી. સૂત્રને કેમ યાદ રાખવું એની પદ્ધતિ તમને બતાવી, એના ઉપરથી મોબિલિટીની વાત કરી. બરાબર, હવે આ બધી જ વસ્તુઓ બધા જ ટોપિક ટેક્સ્ટ બુકમાંથી રોજની જેમ સહેજ પણ આળસ કર્યા સિવાય નિયમિત રીતે જોઈ જાઓ, વાંચી જાઓ, મનન કરો, અને પછી ટેક્સ્ટ બુકની અંદરથી આ બધી નોંધ કર્યા પછી આ વસ્તુ તમારી નોટબુકમાં લખી. બરોબર, એટલે જેથી કરીને ક્રમિક જે આપણા એક પછી એક લેક્ચર જે આવતા જાય છે એ દ્વારા તમને પાઠ છે એ બહુ જ સરસ રીતે સમજાજો થાય. આજનું કામ આપણે અહીંયા સુધીને રાખીએ છીએ. બરાબર, હવે તમે બધા જ પાછા વિદ્યાર્થી મિત્રો લેશન અને હોમવર્ક કરવા બેસી જાઓ. બરાબર, તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.